નમો ડોઈ સૌ યંતાણમ નમો ડોઈ સૌ વિદાનમ નમો ડોઈ સૌ આયુર્યાણ નમો ડોઈ સૌ જયાનમ નમો ડોઈ સૌ ત્રિરાવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌમિ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમરિસ્તારાય કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃત નો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 270 અને તે પછીથી આચાર્ય ભગવાને જે ગદ્ય લખ્યું હતું એનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ કળશ 271 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. 271 કળશની પહેલા ઉપોદ્ઘાત તરીકે અહીંયા કહે છે કે જ્ઞાન માત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે, એવા અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. 271માં કળશના શ્લોકાર્થમાં કહે છે કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવું, જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવું, પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવું, અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા, એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતારૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવું. ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડા કહે છે કે જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે, વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકાર રૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો તરંગો છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે, વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. કળશ અમૃતની અંદર પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત અર્થ કર્યો છે. એમાં કહે છે, છેલ્લી વાત પહેલા કહે છે કે ભાવાર્થ આમ છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ જ્ઞાયક પૂદગળથી માંડીને ભિન્નરૂપ 6 દ્રવ્યો જ્ઞેય છે, પરંતુ એમ તો નથી. જેમ હમણાં કહેવામાં આવે છે તેમ અહમ અયમ ય જ્ઞાન માત્ર ભાવ અસ્મિ, હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું તે હું જ્ઞેય રૂપ છું, પરંતુ એવા જ્ઞેય રૂપ નથી. કેવા જ્ઞેય રૂપ નથી?
પોતાના જીવને ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર એવા જ્ઞેય રૂપ હું નથી. ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા જ્ઞેય એમ તો નથી. તો કેમ છે? આમ છે, એટલે કે જ્ઞાન અર્થાંત જાણપણા રૂપ શક્તિ, જ્ઞેય અર્થાત જણાવવા યોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત અનેક શક્તિએ વિરાજમાન વસ્તુ માત્ર, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એવા જ્ઞેય રૂપ છું. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ્ય વેદક રૂપે જાણું છું, તેથી મારું નામ જ્ઞાન. હું પોતા વડે જણાવવા યોગ્ય છું, તેથી મારું નામ જ્ઞેય. એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું, તેથી મારું નામ જ્ઞાતા. એવા નામ ભેદ છે, વસ્તુ ભેદ નથી. કેવો છું? જીવ જ્ઞાયક છે, જીવ જ્ઞેય રૂપ છે, એવો જે વચન ભેદ, તેનાથી ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. તો એ રીતે 271મો કળશ છે. પૂજ્ય ગુરુદેવે એની ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાન નંબર 536. અહીંયા પૂજ્ય ગુરુદેવ પહેલેથી શરૂ કરી અને સમજાવે છે. યો અયમ ભાવો જ્ઞાન માતૃહમ અસ્મિ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ્વમેવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સ્વમેવ જ્ઞેયો જ્ઞેય જ્ઞાન કલોલવલગન જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર મત વસ્તુ માત્ર. છેલ્લા શ્લોકો છે ને એકદમ વસ્તુનું અભેદ પણ વણતા વણતા અનંત ગુણમાંથી એક બહુ સંકોચતા સંકોચતા ચાલ્યા જાય છે. આ તો વસ્તુની સ્થિતિ. ઓ આપણે શરીર કર્મ ની તો વાત આમાં લીધી છે જ નહીં, એટલે એમાં એ છે નહીં. પછી એના ભંગ ભેદ ની શું વાત કરવી કે છે? દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ નો વિકલ્પ ઉઠે છે, એ તો રાગ છે. એ વસ્તુમાં ક્યાં છે? એનાથી પ્રાપ્તિ થાય એ આત્માની ચીજ છે, એ બે વાતો અહીં વાત છે જ નહીં. પણ રહ્યો ભગવાન આત્મા વિકાર વિનાનો નિર્વિકારી વસ્તુ, એના જે અનંત ગુણ છે એનેથી એક એક ગુણ ને એક એક નહીં જોવા જતા એકરૂપ નહીં હાથમાં આવે. પછી કે છે કે ચાર પણે વસ્તુ કે એ છતાં એને ચાર પણે માં એક પણે દૂટવા જા અને ત્રીજા અક્ષરણ બાકી રાખવા જા તો એ હાથ નહીં આવે એમ વસ્તુ નથી. હવે કે છે ભાવાર્થ કે જ્ઞેયના એક સંબંધ કે ઉપર બહુ ભ્રાંતિ ચલતી હૈ. અહીંથી ઉપર સ્વપર પ્રકાશક શક્તિ હમારી સાતે વચન ભેદ બ્રહ્મ ભારી. જ્ઞેય બે પ્રકારના, સ્વજ્ઞેય અને પરજ્ઞેય. એમાં વચનના ભેદે ભ્રમ લોકોને ઉપજે છે કે આ જ્ઞેય હું જ્ઞેય કે જ્ઞાન કે હું જ્ઞાન, આ જ્ઞેય કેમ નહીં એમ નહીં. એ છ દ્રવ્યનો જે જ્ઞેય પણ હતો એક સમયની પર્યાય જાણે એટલો એ જ્ઞાન એવડો એ આત્મા નહીં. બરાબર. સમજાય છે? કઈ કે છે કે
વિલેગના એક સંબંધમાં જાણનાર અને જાણાવા યુગમાં ઘણા વચનના ભ્રમ ઉત્પન્ન થાય છે. કોઈ જીવ વસ્તુ જ્ઞાયક પુદગલ સે લેકર ભિન્નરૂપ યા છદ્ર વિજ્ઞે એમ કોઈ સમજેગા કે જીવ વસ્તુ તો જાણનાર છે અને એનાથી છદ્ર જુદાથી તેને જ્ઞેય છે. જણાવા યોગ થી છદ્રવ છે ને જાણનારો તે જ્ઞાન આત્મા જ્ઞાય છે. એમ કોઈ કહે તો એમ છે નહીં છે ને. જ્ઞેયો જ્ઞેય જ્ઞાન માત્ર સમેવ બિજલીથી સમજાણું કઈ જીવ વસ્તુ જ્ઞાયક પુદગલ સે લેકર ભિન્ન રૂપ છદ્રવ ભિન્ન એટલે અનંતા સીધો અનંતા નિગોદો એ બધા એક સમયની પર્યાયમાં બધા જ્ઞેય તરીકે એ જ્ઞેય અને એ જ્ઞાન કે ના એ મારો પર્યાય જે જ્ઞાન અને હું જે જ્ઞેય અનંત દ્રવ્યગુણ ને પર્યાય ને જ્ઞેય કરનારો હું. એકલા છદ્રવ ને જ્ઞેય કરું એટલું જ્ઞાન નહીં એમ સમજાણું કઈ. એ જ્ઞેય નહીં પણ એક એના જ્ઞાન નું પરિણામ એક સમય નો પર્યાય એટલો એ જ્ઞેય નહીં. વર્તમાન જ્ઞાન નું એટલો જ્ઞેય નહીં. જ્ઞેય તો આખો દ્રવ્યગુણ ને પર્યાય ત્રણેય થઈને એનું જ્ઞેય છે. સમજાણું કઈ. એની વાત છે આ તો બહુ ઊંચી વાત છે એટલે એના સતના ઘર ની વાત છે. એક સમય એના જ્ઞાન પૂરતું પર્યાય હું જ્ઞાન છું જ્ઞાય છું એટલો જ્ઞાય છું. એટલો જ્ઞાય છે એટલું જ્ઞાન છે. શું એસા તો નહી ભગવાન જ્ઞાયક અને છ દ્રવ્યો એને જ્ઞેય એવું તો નહી. અનંતા સિદ્ધો હું જાણનાર અને અનંતા સિદ્ધો મારા જ્ઞેય એમ તો નહી. અનંત કેવો યો મારા જ્ઞેય એમ તો નહી. સમજાણું કઈ ગીરવે છે ને હવે આવે છે. જો કોઈ એસા સમજીગા કે જીવ વસ્તુ જ્ઞાયક અને પુદગલ થી લેકર ભિન્નરૂપ છદ્ર હો બધા આત્મા હો અનંતા નિગોદ અનંતા કેવળિયો એ બધા જ્ઞેય તો એસા તો નહી હો. જૈસા ઇસ સમય કહેતે હું શું પ્રકાર હે અહમ અયમ સજ્ઞાન માત્ર ભાવ અસ્મિ અહમ મેં. જો કોઈ અમ જ્ઞાન માત્ર ભાવ ચેતના સરસ એસા વસ્તુ સ્વરૂપ હું તો ચેતના સરસ એસા વસ્તુ સ્વરૂપ હું સમજાય છે એ સજ્ઞેય ન એવા વમે જ્ઞેય રૂપ હું પરંતુ એસા રૂપ જ્ઞેય રૂપ નહીં હું કેસા જ્ઞેય રૂપ નહીં હું જ્ઞેય જ્ઞાન માત્ર શું કે છે ચેતના સરસ એસા વસ્તુ સ્વરૂપ હું પણ સજ્ઞેય ન એવો વ મેં જ્ઞેય રૂપ હું એવો મેં જ્ઞેય રૂપ હું પરંતુ એસા જ્ઞેય રૂપ નહીં કેસા કે જ્ઞેય જ્ઞાન માત્ર અપને જીવ સે બિન સદ્રવ્યો કે સમૂહ કા જ્ઞાનપણા માત્ર એટલું જ્ઞેય એમ તો નથી. હા ચેતના સરસા વસ્તુ સ્વરૂપ આખો ચેતના વસ્તુ દ્રવ્યગુણ ને પર્યાય આખી એવો જે જ્ઞેય છે હું જ્ઞેય છું
સમજાણું કાય વિજ્ઞે રૂપું જોઉં છું. આ સદ્રવ જ્ઞેય હું જ્ઞાય કેમ નહી, પણ આખું ચેતના માત્ર સર્વસ્વ વસ્તુ આખી એક વસ્તુ આખી મારી ઈગ્ની છું. સમજાણું કાય. હા જો કોઈ જ્ઞાન માત્ર ભાવ સ્મી એમ કેવું છે ને, ચેતના સસા વસ્તુ રૂપ હું સજ્ઞેય નહી મેં જ્ઞેયરૂપ હું, પરંતુ એસા જ્ઞેયરૂપ નહીં હું. કેસા જ્ઞેયરૂપ નહીં હું, જ્ઞેય જ્ઞાન માત્ર. એ જ્ઞેયોને જાણવા માત્ર જ્ઞાનરૂપ જ્ઞેય હું નથી. મેં જ્ઞાયક સમસ્ત સદ્રવ મેરે જ્ઞેય એસા તો નહીં, મેં જાણનાર સદ્રવ જાણવા યોગ એટલો તો, જાણવા યોગ એટલો એમ નહીં. આખો દ્રવ ગુણ પર એ મારો જાણવા યોગ નું જાય કેમ છે. સમજાણું કાય. હું પોતે આખો જ્ઞાયક ને હું જ્ઞેય આખો છું. એની વાત છે ભાઈ, આ છેલ્લા શ્લોકો છે ને ઉતારશે અમુક અમુક તરીકે. શક્તિ એ જ્ઞેય શક્તિ અને જ્ઞાન શક્તિ, જ્ઞાતા અનુશક્તિ લેશે, પણ એ જ્ઞેય શક્તિમાં અનંત આવી ગયા, આખા આખું બધું આવી ગયું છે. સમજાણું કાય. આત્માના આત્માની અંદર ની વાત ચાલે છે. રાગ દ્વેષ થી માંડીને અનંત સિદ્ધો એ બધા જ્ઞેય, એનું જ્ઞાન એટલો જ્ઞાયક ને એ મારા આગ્ને એમ નહી. સમજાણું કાય. એ રાગ દ્વેષ પુણ્ય પાપ થી માંડીને અનંત કેવળિયો કે અનંત દિગોદો અનંત સુદ્રવ એટલું જ્ઞેય અને હું જ્ઞાન એમ નહી, પણ હું તો આખો સરસ ચેતના માત્ર આખી ચીજ છું એ જ્ઞેય. સમજાણું કાય. એ મારો જ્ઞેય સજ્ઞેય ન એવ મેં જ્ઞેયરૂપ જ્ઞાયક સમસ્ત્ર મેરે જ્ઞાન જ નહીં. કેસા હું જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃત્વ, જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃત્વ. જો ત્રણ થી પાછો ચોથો બોલે છે, જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃત્વ વસ્તુ માત્ર જ્ઞેય. જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર માત્ર તો વસ્તુ માત્ર જ્ઞેય. સમજાણું કાય. હું જ્ઞાન હું જ્ઞેય ને હું વસ્તુ એ ત્રણે હું જ્ઞેય, ત્રણ તો એને જ્ઞેય રાખું. સમજાય જીવનું છે ભાઈ. હે આ જ્ઞાન આ જ્ઞેય અને જ્ઞાત્ર ત્રણેય જ્ઞેય છે. ત્રણ રૂપો આખું જ્ઞેય છો, આખું જ્ઞાન છો, આખું જ્ઞેય છો, આખો જ્ઞાય જ્ઞાતા છો. એ ત્રણ ભેદ પાડવામાં એવો ભેદ મારામાં નથી એની વિશેષ વાત કરશે. સાધક અધિકાર કળશ ટીકાનો આઠમો શ્લોક ચાલે છે. ભાવાર્થ છે, ભાવાર્થ ઇસ પ્રકારે મેં અપને સ્વરૂપ કો વેદ વેદક રૂપ સે જાનતા હું. શું અધિકાર છે? જ્ઞેય જ્ઞાતા ને જ્ઞાન ત્રણે હું એક જ છું. જાણનાર અને સદ્રવ જણાય એવો હું નથી, એટલો હું નથી. સમજાય છે? ખાય. વસ્તુ એક રૂપ નિર્વિકલ્પ અભેદ છે એમ સિદ્ધ કરવી છે. હું જાણનાર ને સદ્રવ જણાય એવું એટલું એ જ્ઞેય નથી મારું.
જણાવાયું વસ્તુ જણાય ને હું જાણનાર એટલું હું જ્ઞેય નથી, અને એટલા જ્ઞાન માત્ર હું નથી. એમ શું કીધું? હું જાણું સદ્રવ જણાય જ્ઞેય એટલો જ્ઞેય માત્ર હું નથી, એ જાણનાર જ્ઞાન એટલા જ્ઞાન માત્ર હું નથી. અને જ્ઞાન જે જણાય એ જ્ઞેય જણાતું નથી, એ જ્ઞાન મારો પર્યાય જ્ઞેય થઈને મને જણાય છે. એ જ્ઞાન ના પર્યાય માં જે જ્ઞેય જણાય છે એ જ્ઞેય નહીં, એ તો મારું જ્ઞાન પર્યાય છે. અને એ જ્ઞાન પર્યાય મારો સારા દ્રવગુણ પર્યાય ત્રણેય ને જાણે છે, એકલા સ્વજ્ઞેય પરને જાણે છે એમ નહીં. અને તે જ્ઞેય પર છે એટલો નહીં, હું તો જ્ઞાન જ્ઞેય ને જ્ઞાયક ત્રણ થઈને હું જ્ઞેય છું. જાણનારે હું, જાણવા યોગ્ય હું, અને જાણનાર જ્ઞાન એ હું. જાણનાર જ્ઞાયક ભાવે હું, જાણનાર જ્ઞાને હું, જણાવા યોગ ત્રણે જ્ઞેય પણ હું. બરાબર આની એક સમય ની પર્યાય માં જણાના એ તો જ્ઞાન ની પર્યાય થઈ, અને એ જ્ઞાન પર્યાય જેટલો નહીં, એ જ્ઞેય નહીં જાણે એને ખરેખર એને જાણો એ પણ હું નહીં. એ છે જો ત્રણાવ્યો નહીં, ચલો શબ્દ હું આવ્યો. જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર મત વસ્તુ માત્ર જ્ઞેય એવો જ્ઞેય છું. પેલા શબ્દ છે ને ભાઈ, ત્રીજી લીટીનો, ત્રીજી લીટીનો છેલ્લો જ્ઞેય, પહેલો જ્ઞેય સંસ્કૃત, અને છેલ્લો જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર માત્ર વસ્તુ માત્ર એવો જ્ઞેય. હું જાણું કઈ, હું તો જ્ઞાન, હું જ્ઞાતા, હું જ્ઞેય, એ ત્રણેય થઈને હું જ્ઞેય. બહુ વાત કીધું. જો મેં અપને સ્વરૂપ તો વિદ વિદરૂપ સે જાણતા હું, ધર્માત્મા પોતાના આત્મા ને પરથી ભિન્ન કરીને હું જણાવા યોગ્ય હું, અને જાણનારે હું, જણાવા યોગ્ય હું, જાણનારે એમ વેદ વેદ રૂપ સે જાણતા હું, મને વેદ વેદ રૂપ સે જાણતા હું, પર ભી જણાવા યોગ્ય ને જાણું એમ નહીં. હું જાણું આમાં એ અભેદ વસ્તુ છે, એ નિર્વિકલ્પ વસ્તા થતા એ જ્ઞેય વિનાયક ને જ્ઞાતા ત્રણ ત્યાં દ્રષ્ટિમાં ભેદ રહેતો એમ બતાવવું છે. સમજાણું કઈ? સમ્યક દર્શન દ્રષ્ટિ થતા, સમ્યક દર્શન ની દ્રષ્ટિ થતા, દ્રષ્ટિના વિષયમાં આ જ્ઞેય આ જ્ઞાતા ને જ્ઞાન એવા ત્રણ ભેદ રહેતા નથી. હે, સમજાણું કઈ? પોતે જાણનાર, પોતે જણાવા યોગ, પોતે જ્ઞાયક, ત્રણે તે એક જ છે. જાણનાર જ્ઞાન, જણાવા યોગ જ્ઞેય, આખું જ્ઞાયક, એ બધું એક જ છો. બરાબર. ભૂતાર્થ વસ્તુ એક સ્વરૂપે એવી અંતર જ્ઞેય. બીજા તો પ્રશ્ન ક્યાંય રહ્યા કે નિમિત્ત ને જાણું છું કે નિમિત્ત ને જાણું, નિમિત્ત મને જણાય છે એ નહીં,
અહીં તો હું જાણું છું, હું જણાવવા યોગ છું, એવો અભેદ અને જ્ઞાય પણ હું છું એવી અભેદ દ્રષ્ટિ અંતરમાં કરવી, આ એનું નામ નિર્વિકલ સંગત દર્શન નો વિષય છે. સમજાણું કાય દ્રષ્ટિમાં પેલા કીધું છું ને, બંધ ને મોક્ષ ના પડતા વિકલ્પો તો દૂર રહો, પછી દ્રવ ક્ષેત્ર કાળ ભાવના ભંગ પણ દૂર રહો, અથવા શક્તિ ના આનંદ ગુણ ની શક્તિ ના ભેદ દૂર રહો, પછી દ્રવ ક્ષેત્ર કાળ ભાવના ભંગ ભેદ દૂર રહો, એ જ્ઞેય જ્ઞાયક ને જ્ઞાતા ના ત્રણ ભેદ પણ નથી મારામાં. બરાબર વાત. હવે આ બહાર થી જોતા કેટલું અંદર જોવાય, જેમ જોનાર છું અને આ જણાય છે એમ નજર કરીને કરે છે કે નહીં, એમ જોનાર છું આ જણાય છે એવો ભેદે એમાં નહીં એમ કે સંદર્ભમાં. હા તો વાત બહિર્બુદ્ધિમાં ગઈ કે આ જ્ઞેય જણાય ને હું જાણનાર, એ તો બહિર્બુદ્ધિમાં ગઈ વાત. પણ હું એ જણાવવા લાયક ને હું જાણું જ્ઞાન દ્વારા અને જ્ઞાય એવા ત્રણ પ્રકાર, પણ અવસ્તુ ઉપર દ્રષ્ટિ પડતા ત્રણ પ્રકાર ભેદ દ્રષ્ટિ રહેતી. અદ્વૈત બ્રહ્મ છે પોતે એકલો, આખા બધા આત્માની વાત નથી અહીં. દ્વૈત મય ભાસતું નથી, નથી આવી ગયું પેલું ઉદય થી નહી શ્રી અસ્મય થી પ્રમાણ. વસ્તુ તો વસ્તુ છે, ગુણ છે, પર્યાય છે, પણ બધું જ્ઞેય છે, બધાનું જાણનાર જ્ઞાન છું, આખો થઈને હું જ્ઞાય છું. બરાબર વાત ભાઈ. કારણ કે જ્ઞેય છે સામાન્ય સદ્ર, એ તો એ જ્ઞાન ની એ પર્યાય બહિર્મુખ પર્યાય નો વિષયમાં એટલું જ્ઞાન તો આવી જાય છે. શું કીધું? સદ્રવ છે, અનંત સિદ્ધો છે, નિગો છે, એ તો જ્ઞાન ની એક બહિર્મુખ પરલક્ષી પર્યાય માં એટલો તો જ્ઞાન આવી જાય છે. એટલો હું નથી, હું તો એ પર્યાય સહિત આખું દ્રવ ને ગુણ નો પર્યાય નો પિંડ તે મારું જ્ઞેય છે, તેનો હું જાણનાર છું અને જ્ઞાય પણ એ હું છું. કહ્યું ને, એટલે મેરા નામ જ્ઞાન. કેમ કે છે, વેદ વેદ રૂપ થી હું જાણતા હું મારી મારું જ્ઞાન, જ્ઞેય ને જાણવું માટે, પર જ્ઞેય ને જાણવું માટે મારું નામ જ્ઞાન એમ નહીં. શું કીધું? મેં અપને સ્વરૂપ કો વેદ નામ જણાવવા લાયક ને વેદક નામ જાણવા લાયક એમ જાણતો હું, એટલે મેરા નામ એ જ્ઞાન છે. મને જ હું જાણવા યોગ ને જાણનાર છું, બીજું કોઈ છે? એવી અંતર્મુખમાં વસ્તુ સ્વરૂપમાં દ્રષ્ટિ થતા એને દેખતા, એને દેખતા ને દેખનાર એવો ભેદ ન રહેતા, આને દેખું છું વસ્તુને હું દેખનાર જ્ઞાન છે એવો ભેદ પણ ન રહેતા, સ્વજ્ઞેય ને હું જાણનાર પોતે, વેદવા લાયક ને વેદનાર પોતે, જ્ઞાય પણ હું છું, એ હું એક રૂપ અંતર દ્રષ્ટિ થવી, તેને નિર્વિકલ્પ સમ્યક દર્શન નો વિષય કહે. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ?
યતો ને આપ દ્વારા જાણને યોગ હું, મેં મારા દ્વારા જાણવા યોગ હું, હું પર દ્વારા જાણવા યોગ હું એમ થઉં નહી, મેં આપ દ્વારા જાણને યોગ હું, ઇસલી મેરા નામ કી નહીં હૈ, દેખો મેં આપ દ્વારા જાણને યોગ એથી મેરા નામ કી નહીં છે, જ્ઞાન પણ હું છું, વેદ વેદક રૂપે જાણનારો હું, જ્ઞાન મેરા દ્વારા હું જાણું, મને માટે હું કી નહીં છું. હજી તો તકરાર બહાર માં રહી ગઈ બધી, દેહ ની ક્રિયા અને વાણી ની ક્રિયા થી ધર્મ થાય, હે, અને દયાદાન વ્રત ભક્તિ ના પરિણામ થી ધર્મ થાય, એ તો ક્યાંય બહાર રહી ગયા. આ એનું જ્ઞાન એટલો હું નહીં એમ કે છે, એની આમ મારે જોઈને મને જ્ઞાન થાય એમ નહીં. વ્યવહારના જ્ઞાન ને હું જાણું, વ્યવહાર જ્ઞેય તરીકે એને જાણું, એટલો જ્ઞેય હું નહીં, અને એટલો જાણનાર જ્ઞાન નો પ્રિય એટલો હું નહીં એમ કે છે. સમજાણું કાય ન્યાય સ્વભાવ ચિદાનંદ મૂર્તિ એ જણાવા યોગ એ જાણનાર જ્ઞાન, અને હું મારા દ્વારા જણાવું છું માટે હું જ્ઞેય. સમજાણો યતો એસી દો શક્તિઓ સે લેકર અનંત શક્તિ રૂપ હું, ઇસલી મેરા નામ જ્ઞાતા હું સે હોય. હા આમ નામ રજલ મેળા છે, હું તે કોણ છે એને જોવા નવરો, બહાર ને જોવામાં વિકલ્પ છે અને બંધનું કારણ છે, દુઃખનું કારણ છે. સમજાણું કઈ અહીં તો એમ સિદ્ધ કરે છે કે રાગદ્વેષ તો હું નહીં, પણ રાગદ્વેષ ને જાણવાની પર્યાય થાય એટલો હું નહીં, અને રાગદ્વેષ જ્ઞેય એ ખરેખર જ્ઞેય. સમજાણું કઈ આ વ્યવહાર જે વિકલ્પ ઉઠે, દયાદાન ભક્તિ એ તો વિકલ્પ નો ઉત્થાન વૃત્તિઓ છે, એ ચૈતન્ય સ્વરૂપ નથી. એ વૃત્તિઓ ઉઠે એને જાણું, અને એ વૃત્તિઓ તે જ્ઞેય એમ નહીં, અને એને જાણવું એવો પર્યાય થાય એટલું જ્ઞાન એમ નહી. અરે જોઉં ભાઈ, આત્મ તત્વ ને પહોંચવા માટે અભેદ પણ થવું જોઈએ, એને ઠેકાણે ક્યાંની ક્યાં લાળે ચડાવી દીધા બિચારાને, મરી મરી જાય, હેરાન થઈને હાલ્યો જાય. સમજાણું કઈ વસ્તુ અંદર સચિદાનંદ સ્વરૂપ છે, આત્મા સત શાશ્વત જ્ઞાનાનંદ નું મૂર્તિ સ્વરૂપ છે, એ તો એના સ્વરૂપમાં કે છે, પરને લઈને હું જાણું એમ નહીં, પરને જાણવાનો પર્યાય એટલો હું નહીં, પણ મારો સ્વભાવ હું પોતે મારા જ્ઞેયને જાણું છું, જાણનાર હું છું અને જણાવાયું હું છું, એ આદિ શક્તિનો અનુશક્તિનું સત્વથી જ્ઞાયથી પણ હું છું, એ હું ચૈતન્ય દ્રવ્યમાં અભેદપણે આત્મામાં અનુભવ કરવો, આ એનું નામ અનુભવ ને સમ્યક દર્શન. હા હા હા, માથું ફરી જાય હું છે માથું. ભૂળમાં હવે દેવગુરુ ધર્મ ની શ્રદ્ધા તો ક્યાંય રહી ગઈ રાગમાં, આ એના જ્ઞાન ને જ્ઞેય, જ્ઞાન નહીં નહીં જ્ઞેય નહીં એમ કે કઈ તો
દેવ ગુરુ છે, વસ્તુ છે, સદ્રવ છે, બધું છે. એમાં કેમ દેવગુરુ નો આવ્યા? એમાં સિદ્ધ આવ્યા, ગુરુ આવ્યા, દેવ આવ્યા, બધું આવ્યું. એમાં શાસ્ત્ર ના આવ્યા, એમાં બધું આવ્યું. પણ એ સદ્રવ જે આત્મા સિવાય છે, એટલા જ જ્ઞેય છે મારું જ્ઞેય એમ નહીં. હું તો આખા મારા આત્મા વડે મને જાણું, એ હું જ્ઞેય છું. અને સદ્રવ ને જાણવાની પર્યાય જેટલું જ્ઞાન હું નહીં, હું તો આખા દ્રવ ગુણ પર્યાય ને આખા નહીં જાણું, એવું એ જ્ઞાન મારું છે. સમજાણું કાય ભજવાય, બહુ જીણું પણ મારું. હવે હિંસામાં તો હાલ ફટ દઈ ને કરે, ત્યાં 10,000-20,000 પેદા થાય, હાલ હાલો આંકડો કેવો કરી નાખે. એની એક સમયની પર્યાયમાં લોકાલોક જણાય, બહિર્મુખે, એટલો મારું જ્ઞાન નહીં, એટલો એ જ્ઞેય નહીં મારું. લે એમ કે થાય, શું કે છે? આ જગત તો બ્રહ્માંડ છે અને ખાલી ભાગ છે, અનંત ખાલી ભાગ છે ને, ખાલી 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 અનંત. એને હું, એ મારા જ્ઞેય અને હું એને જ્ઞાન ની અવસ્થામાં જાણું, એટલું એ જ્ઞેય નહીં, અને એને જાણવા પર્યાય એટલું એ જ્ઞાન એ નહીં. બરાબર. હું તો આખા દ્રવગુણ મારા અનંત ગુણ નો પિંડ જ્ઞાયક, એને હું જ્ઞેય તરીકે હું જ્ઞાન માં જાણું અને જ્ઞાયક પણ હું, એવા ત્રણ પ્રકારના ભેદ પણ મારી ચીજમાં એવી વસ્તુની અનુભૂતિ થવી, આ એનું નામ સમ્યક દર્શન, એનું નામ આત્માનો સાક્ષાત્કાર, આ એનું નામ મુક્તિનો ઉપાય. ધમચંદજી, આવું બધું કરવા જઈશું બધા કોઈ કરશે નહીં કે આ મંદિર, મંદિર ની પૂજા એક તો જોવાની કરતા નથી, અને વળી આવું જો એની પાસે મુખ્ય જોવાની ભાગશે નાસ્તિક થઈ કે અરે આંબળ ને મારા આવે. એને કરવા કાળે એવો વિકલ્પ આવીને રે નહીં, ભક્તિ આદિ હો, પણ એ સ્વભાવ છે. એ હો એનો કોણ ના પાડી છે? પણ એ સ્વભાવ એ આત્માનું એટલું જ જ્ઞેય છે એમ નહી, આખા લોકાલોક નું જ્ઞેય પણ એટલું જ જ્ઞેય છે એમ નહી, આખા લોકાલોક ને જાણવાનો પર્યાય એટલું જ્ઞાન માત્ર છો એવો એ નહી. સમજાણું કાય? ભગવાન આત્મા અનંત, અનંત જેના એ ગુણમાં જ્ઞાનમાં અનંત કેવળ જ્ઞાન સમાઈ ગયા. એક સમયમાં લોકાલોક જાણે, એ મતીશમાં સૂતમાં જણાય ને કેવળમાં જણાય, પણ એવા એવા તો અનંતી પર્યવ જેના એ ગુણમાં સમાય જાય, એવા એવા અનંત ગુણોનું એક રૂપ એ મારું જ્ઞેય, એને જાણનારું જ્ઞાન થી જ્ઞાન, એ આખો જ્ઞાય થી હું એક છું. બરાબર. સમજાણું કાંઈ? આપણું નથી જણાતું કે એમ કે છે ત્યારે તો રાખણું જણાતું નથી. જ્ઞાન નો પર્યાય એ પણ પરિણમો છે, જાણે છે, છતાં એ જ્ઞેય છે તેટલું જ જ્ઞેય મારું છે એમ નથી. આ રાખણું દાખલા એમ લોકાલો, મારું જ્ઞેય જણાવા યોગ લોકાલોક છે એટલું જ્ઞેય નથી મારે. મારું જ્ઞેય તો અનંત ગુણ નો પિંડ આખો જ્ઞાયક ને દ્રવ ગુણ પર આખો એ મારું જ્ઞેય છે. બરાબર. અને આ લોકાલોક ને જાણવા જેટલી ની જ્ઞાન ની પર્યાય અવસ્થા એટલું મારું જ્ઞાન નથી. મારું જ્ઞાન તો અનંત દ્રવ ગુણ નો પિંડ એવો ભગવાન આત્મા, એના ગુણ પર એને જાણવાનું જ્ઞાન, એવા જ્ઞાન વાળું એ તો હું નો થયો. જણાવા યોગ્ય હું, જાણનારે હું, જ્ઞાય કે રમજનજી. મારે ભાઈ વાત, ભાઈ આવી વાત, આત્મવિદ્યા છે.
સમજાય છે? હે, બહારમાં ઉડી ગયું છે ને, અંદર માં સહેજ કીધી તું હતું તાર ઉડે ને. બહારનું રહેશે જ્યાં સુધી રાગ છે, રાગ છે ત્યાં સુધી હો દેખાશે. ક્રિયા પણ શરીરની થવાની હોય થશે, પૂજા ભક્તિ જે થવા, પણ એના સ્વરૂપમાં જુઓ તો મૂળ દ્રષ્ટિમાં એ વિકલ્પ અને એનું જ્ઞાન અને એનું સામે જ્ઞેય એટલો આત્મા નથી. એમ દ્રષ્ટિમાં આત્માને ન લે ત્યાં સુધી ઓલો વિકલ્પ ને ઓલા ને વ્યવહાર પણ કહેવાતો નથી, એમ કે છે. બાપુ એને સત વસ્તુ છે એ સત સમજતા એને સત થી ભ્રષ્ટ છે, સમજાય છે? આમ તો અનાદિથી ભ્રષ્ટ છે, વસ્તુની સ્થિતિ સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ કંદ આત્મા એના આનંદ ગુણનો એક રસકંદ એની પ્રતિ એનાથી તો પતિત છે. રાગ ને પોતાને માને છે, શરીર ને પોતાનો માને છે, અથવા અલ્પજ્ઞ દશા વર્તમાન એની પોતાને એવડી છે માને છે, એ પતિતો છે. સમજાણું કાય? મહા ચૈતન સાગર ભગવાન આત્મા અનંત ગુણ નો સાગર ચૈતન રત્નાકર, જેના એક એક ગુણમાં આખા લોકા લોક ને જાણે એવી એક એક પર્યાય, એવી અનંતી પર્યાય જેના એક ગુણમાં પડી છે, એવા અનંતા ગુણ નો ભગવાન આત્મા તે મારું જ્ઞેય છે. લોકા લોકે જ્ઞેય નહીં એમ કે છે, એને જાણવું એ મારું જ્ઞાન છે. એ બધું થઈને આખો તે હું જ્ઞાયક. સમજાણું કાય? રજીભાઈ સમજાય છે? હા સમજાય છે. એમ કઈ નવું બધું બાર નું તો બધું સમજાય ને, માને છે ને, ભારી વાત ભાઈ આવી. જ્ઞાતા એસા નામ ભેદ હૈ, વસ્તુ ભેદ નહીં. શું કે છે? મારામાં એવું જણાવા યોગ જાણનાર બધું શક્તિ નો પીડતી જાય એવા નામ ભેદ હો વચનમાં બોલવા માત્ર, વસ્તુમાં ભેદ. વસ્તુ અખંડાનંદ પ્રભુ ચૈતન હીરો આખો અખંડ છે, એને અંતરમાં નજરમાં લેવો ને એમાં ભેદમાં અનુભવ કરવો, આ એનું નામ ધર્મ ને શાંતિ. એ વિના ધર્મ ને શાંતિ ક્યાંય ત્રણ કાળમાં બીજે છે નહીં. સમજાણું કાય? કોઈની નજર જગત ની ચીજ હોય તો જોવા માટે નજર રાખી આમ ભીણ વર્તી જોવે, પણ જોનાર એને એ જોનાર પોતાને કેમ જોવો એની ખબર ન મળે. જે નજરે પરને જોવા માંગે ટપ ટપ કરીને, એ નજરે પોતે કોણ છે એમ જોવાની નજર કરતો કરતો નથી, માટે થતો નથી. કેમ છે મલુચંદભાઈ? હા, પણ બહારમાં 5-50 લાખ ના રૂપિયા દરોડો પડતો હોય, હે, ત્યાં હું નજર ટક ટક ક્યાં કરે. આ પૈસા આવ્યા, આ પેદા થયા, આ વધ્યા, હું વધ્યું, પણ તને દૂર વધી સુખ નો દુઃખ નો ઢગલો છે એ વખતે, એ મને મળ્યા એવો ભાવ દુઃખ નો ઢગલો છે. મૂંડ થઈને માને કે સુખ છે તો કોણ ના પાડે? હો, એ નક્કી કરવું પડશે ને કે શું કે છે, શું હોય છે મનસુંભાઈ? હે, હમણાં અનુભવ થાય છે કે નહીં થોડો થોડો? એ તો અનાદી નો એમ જ છે, ગુડમાં એ કઈ નથી, મફત નો માની ને બેઠો છે. ભગવાન આનંદ મૂર્તિ છે આત્મા, આત્મામાં નિત્ય અતિન્દ્રિય આનંદ રસ પડ્યો છે એને આત્મા કહીએ. આ પુણ્ય પાપ ના વિકલ્પ છે એ આત્મા નથી, એ તો વિકાર છે. શરીર વાણી મન તો માટી જળ છે,
અતિન્દ્રિય આનંદ છે એટલો પણ હું જ્ઞેય નથી એમ કે ચાહી તો, અને એનું જ્ઞાન કરું એટલો મારું જ્ઞાન નથી, અને અતિન્દ્રિય આનંદ એટલો હું જ્ઞાય જ નથી. સમજાણું કાય? અતિન્દ્રિય આનંદ પ્રભુ એવા તો અનંત આનંદ ગુણ આત્મામાં છે. સ્વભાવ છે ને, સ્વભાવને ક્ષેત્રની મર્યાદાની જરૂર નથી, એના સામર્થ્યની જરૂર છે. એક એક અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શ્રદ્ધા, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય પ્રભુતા એવા અનંત ગુણરૂપ એક એનું જે જ્ઞાન તે જ્ઞાન, અને એ જ્ઞાયક તે હું, અને તે મારું જ્ઞેય, બીજું જ્ઞેય એમ નહીં. પણ એ ત્રણ ના ભેદે વચન માત્ર છે એમ કે જાણ તો. પોતામાં જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા એ વચન નો કલોલ છે, વિકલ્પ નો કલોલ છે વસ્તુમાં એ એમ કે છે. જો જ્ઞાન જ્ઞેય કલોલ વલગન એ વસ્તુના ત્રણ નામ ભલે પડ્યા મારામાં ને મારામાં, ઓ પરનિયારી કઈ નહીં, હું અનંત ગુણ નો પિંડ જ્ઞાયક, હું પોતે જ્ઞાન બધાને જાણું એવો હું જ્ઞાન, અને હું મને મારા દ્વારા જણાવું એવો હું જ્ઞેય. એ નામ ભેદ હો, સમજાય છે? વસ્તુ ભેદ નથી, વસ્તુમાં એ ત્રણ પ્રકાર વસ્તુ થી એકાકાર બધું છે. જ્ઞાન જ્ઞેય ને જ્ઞાયક એક જ વસ્તુ છે. સમજાય છે? કાય છઠ્ઠાળામાં આવે છે, આવે છે કે નહીં? જ્ઞાન જ્ઞાતા જ્ઞાન જ્ઞાન એ બધું લીધું છે નહી સ્ત્રીમાંથી. ઉદય થી નહી સ્ત્રી અસ્તમે થી પ્રમાણ, ભગવાન સ્વરૂપમાં જે અંતરમાં અનુભવમાં આવે, નહી ની લક્ષ્મી હંતાઈ જાય છે, નિક્ષેપ કઈ દેખાતો નથી, પ્રમાણ બ્રમાણ બધું આથમી જાય છે. ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે વચનના ભેદ હૈ, વસ્તુમાં ભેદ નથી. સમજાણો? ગોળ કહો, ગળપણ કહો, અને ગળપણની મીઠાશ કહો, બધું એક જ છે. એમ જ્ઞેય કહો તો હું, જણાવા યોગ હોય તો હું, જાણનાર હોય તો હું, અને એવી અનુશક્તિ નો પણ ન્યાય હોય તો કોવામાં ઉડી જાય છે કે નહીં? બધું ઉડી થી અંદરની દ્રષ્ટિમાં ઈ છે જ નહીં કઈ. જયારે અંતર દ્રષ્ટિમાં સ્થિર ન રહી શકે ત્યારે એવો શુભ વિકલ્પ હોય છે, દયા દાન ભક્તિ પૂજા આદિ હોય છે. તો એટલું જ્ઞેય પણ તરીકે છું એમ એ વખતે જ્ઞાની માનતો, અને એના જ્ઞાન તરીકે એનું જ્ઞાન એટલું જ્ઞાન છું એમ પણ માનતો. સમજાણું કાય? એ ચૈતન્ય અંતરના રહસ્યને મર્મ એને કોઈ દી જોયા નથી. અનંતકાળ ઢહોળા કાઢીને મરી ગયો, ત્યાગી થયો, સાધુ થયો, ભાવો થયો, મરી ગયો, કરીને દીક્ષા લીધી, દક્ષા સમજાય ને, લોજ કર્યા, મુંડાયા અનંત. પણ આ આત્માનું આવું ભાન વિના એ બધું અલેખ હે. મુનિ વ્રત ધાર અનંત ધૈર વિવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન બિન દેહ સુખ ન, આ આત્મ જ્ઞાન ની વાત છે. સમજાણું કાય? જો એ શ્લોક પૂરો છે. હવે સાદવાદ ની વિવિધતા બતાવે છે અંદર. એકાકાર છું, એક છું, શુદ્ધ છું, શુદ્ધ છું, બધું એકાએ હોય છે. એવી વસ્તુ નો સાધક ની વાત છે ને, અહીંયા સાધક સ્વભાવની વાત છે ને.
એ રીતે કળશ 271 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.